પ્રસન્નતાની અભ્યર્થના મનને મંદિર કરવાની વાત ગુજરાતી પ્રાર્થના કરે ત્યારે વિશ્વ શાંતિનો પ્રહરી બની જાય ગુજરાતી એટલે ગુજ્જુભાઈ નહીં ગજુ કાઢેલા ભાઈઓ હૂંફનો હલકારો પ્રેમનો ટપાલી ગુજરાતી એટલે બોનસથી બોણી સુધીનો લાભ લેનારો અને અપાવનારો ખાનારો અને ખવડાવનારો પદ્ધતિ જુદી પ્રકૃતિ પણ જુદી લાગણીક ગુજરાતી એટલે મોટેથી ટીવી ચાલુ કરીને આરામથી નસકોરા બોલાવનારો સાહસિક ઓડિટોરિયમમાં ઊંઘવાનો આશક સપનામાં તૈયાર થાય અને જ્યારે ખરેખર તૈયાર થવાનું હોય ત્યારે લગર વગર હોય એને સંગીત બહુ ગમે એટલે જ એ પાડોશીને મોટેથી ટેપ વગાડવાનું કહે એને ગમવાનું એટલું બધું ગમે કે એમાં ને એમાં એને શું ગમે છે એ નક્કી જ ન કરી શકે ખોખો રમતા રમતા કબડ્ડી રમે કેરમ રમતા રમતા ચેસ રમે અને ગજુ તો એવું કે સ્ટ્રેસને પણ રમાડી લે એ ઉદાસ હોય હતાશ ન હોય એ નિરાશ હોય નિષ્ફળ ન હોય કારણ કે એ ગુજરાતી હોય કારણ કે એ આપત્તિનું અવસરમાં રૂપાંતર કરતો હોય એ ઉદાસીનું ઉન્માદમાં રૂપાંતર કરતો હોય આંસુનું અત્તરમાં રૂપાંતર કરતો હોય સંબંધોના બંધને ઉભરાવા દે અને પછી વહે બેઉ કાંઠે પૂર પાટ અને નદીની જેમ સામેથી કિનારાને મળવા આવે અને કિનારો ઘાટ બની જાય ગુજરાતી છે ને પહેલી વાર છેતરાય જેને એ અનુભવ કહે છે બીજી વાર સમજાય જેને એ પસ્તાવો કહે છે ગુજરાતી એવો છે કે જે મનમાં મૂંજાય પણ સામેવાળાને મૂંઝવે અને સામેવાળો ગુજરાતી જ હોય ગુજરાતી અદ્ભુત વ્યક્તિઓના લિસ્ટમાં મૂકાય એવી છે સાચો ગુજરાતી કોણ એવું કોઈ મને પૂછે તો હું કહું કે જે બહાર જવાની ઘટનામાં બહુ મજા કરતો હોય આનંદ લૂંટતો હોય સાચો ગુજરાતી એ છે કે જેને થાકનો પણ આરામ કરવાની ટેવ હોય આ એક જ પ્રજા એવી છે જેને ઘેર ભાવતું નથી અને બહાર ફાવતું નથી એને ઘરમાં હોટલ જેવું જોઈએ છે અને હોટલમાં ઘર જેવું જોઈએ છે એક રિક્ષાની પાછળ તો લખેલું ના પિયર ના સાસરે હનુમાનજી ના આશરે ગુજરાતી કવિતાનો ઉદય નરસિંહની આદ્યવાણી થી થાય છે એ આદ્યવાણી આરાધ્યવાણી બને છે પદ ઘૂંટાય છે સોનેટ બને છે પદ પર ભરત કામ થાય છે લોકગીત બને છે લોકગીતમાં અજવાળું થાય છે ગરબો ઘૂમતો જાય છે લય આગળ વધે છે મધની જેમ સ્થિર રહીને વહે છે ગઝલ બને છે એને ઝરણાનું સપનું આવે છે કવિવર ઉમાશંકર જોશી એ સૂતા ઝરણાને છે અને ગુજરાતી ગીત કવિતાનો અમર વારસો સાંપડે છે સંગીતકાર અને કવિ બંને એકમેકમાં એક જ હોય એવા આપણને બે મુઠ્ઠી ઉંચેરા નામ સાંપડે છે એક અવિનાશ વ્યાસ અને બીજા નીનુ મજુમદાર મહાભારતમાં જે ક્ષણે પેલો બનાવટી બ્રાહ્મણ મહારથી કરણ પાસેથી કાનના કુંડળ દાનમાં લઈ ગયો છે એક ક્ષણથી આપણા કાન ઘોંઘાટની વખાર જેવા બની ગયા છે આજે સમય જ કંઈક એવો છે કે માણસ સતત તંગ પરિસ્થિતિમાં રહે છે શાંતિ અને સરળતા ભર્યું જીવન જીવન જ કંઈક એવી રીતે ઉછળતું રહ્યું છે કે માણસ ઉત્તેજનાનો હેવાયો થઈ ગયો છે બ્રેકિંગ ન્યૂઝ વગર કોઈને ચાલતું નથી ન્યૂઝ પછીની ચર્ચા સિવાય કોઈને ચાલતું નથી મનના ફળિયામાં વિચારની અને વિષાદની આવન જાવન થતી રહે છે સાંજ હવે શહેરમાં પડતી જ નથી સીધી રાત પડે છે રાત પણ સવારનો રૂઆબ લઈને જગારા મારે છે અને દિવસ દિવસ ઘરમાં નકામી પડેલી વસ્તુ જેવો કચરામાં ફંગોળાતો રહે છે સાંજ પડતી હતી સુરત ધરતીને ચૂમે અને કાળજામાં ગમતી વ્યક્તિ ચૂબે સાંજ ગુજરાતી કવિતામાં કેવી અદ્ભુત રીતે આપણા ત્યાં આવી છે પહોંચી છે ગુજરાતી બની છે સાંજે શું કરવું એની ચિંતા આપણે બધા બહુ કરીએ છીએ પણ સાંજ પડે છે ત્યારે શું થાય છે એનો વિચારવાનો સમય આપણને મળતો નથી કવિતામાં છંદ હોય છે પણ એકલો છંદ હોય એવું પૂરતું નથી કાલી 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 સી રાત એક દિન કી બાત જબ સઘન ગગન મેં ઘન નાના નાના ઘન ગરજ ઉઠી સા વન કી ગટા ઘૂં ઘટ છીપા કર ચપલ ચપલ બીજ કી છટા એક નાર કર કે શિંગાર ચલી ઉસ પાર જહાથે ઉનકે કિશન મુરાર છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ આ જીવન કેટલું બધું જીવવા જેવું છે એની કવિતા રમેશ પારેખ આપણને આપે છે આ એ રમેશ પારેખ છે જેમણે એમ કીધું કે બજારમાંથી ચશ્મા નવા લઈ આવ્યો બજારમાંથી ચશ્મા નવા લઈ આવ્યો ને બિલ પેટે મારી દઈ આવ્યો ગુજરાતી સુગમ સંગીત એ સુગમ નામ નહોતું મળ્યું એ પહેલા ગુજરાતી જૂની રંગભૂમિ પાસે શ્વસે છે એક બાજુ મીઠા લાગ્યા તે મને આજના ઓવારણા હું જોતીતી વાલાની વાટરે અલબેલા કાજે ઉજાગરો જૂની રંગભૂમિના ગીતોનું સંગીત સૌથી પહેલું નામ વગરનું સુગમ સંગીત છે માસ્ટર કાસમભાઈ છનાલાલ ઠાકુરથી લઈને કઈ કેટલાય સંગીતકારોએ અમર બનાવ્યું છે એ સંગીતનો એક સુરેખ આકાર અવિનાશ વ્યાસ પાસે સચિત્ર બને છે એ આકારમાં દિલીપ ધોળકિયા ક્ષેમુ દિવેટિયા અજીત મર્ચન્ટ નીનુ મજુમદાર રસિકલાલ ભોજક ઉપેન્દ્ર ત્રિવેદી વગેરે જેવા સ્વરકારો રંગો પૂરે છે એ રંગોમાં પુરુષોત્તમ ઉપાધ્યાય ગૌરાંગ વ્યાસ આશિત દેસાઈ દક્ષેશ ધ્રુવ રાસબિહારી દેસાઈ ઉમંગ પૂરે છે એ પછીની પેઢી પરેશ ભટ્ટ શ્યામલ સૌમિલ મુનશી નયન પંચોલી અમર ભટ્ટ સંજય ઓઝા ઉદય મજુમદાર ઉદયન મારુને નામે ગુંજતી થાય છે અહીંયા કેટલાક નામો રહી ગયા છે એની ખબર છે પણ એ વહી નથી ગયા એની જાણ પણ છે સ્ત્રીઓ સૌથી વધારે યુમરનો વિષય બને છે કારણ કે તમને જેનાથી બહુ ટેન્શન હોય બીજા અર્થમાં બહુ જ પ્રેમ હોય એને હસી કાઢવામાં જ મજા છે સ્ત્રી લાંબુ જીવે છે કારણ કે એને પત્ની નથી હોતી પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થાય પછી એઝ યુઝુઅલ પતિ ઘર છોડીને ચાલ્યો જાય અને સાંજે ફોન કરીને પૂછે જમવાનું શું બનાવ્યું છે અને સામેથી જવાબ આવે ઝેર અને પતિની સેન્સ ઓફ હ્યુમર પ્રગટ થાય તો એક કામ કરજો તમે જમીને ઊંઘી જજો મને આવતા મોડું થશે સ્ત્રીનો સ્વભાવ છે બચત વૃત્તિ એ અસલામતીમાંથી આવ્યો છે પ્રત્યેક આંસુનો હિસાબ ભૂલી જઈને જે ખુલી જાય છે તે સ્ત્રી છે ખૂબ પૈસા આપ્યા પછી જે પ્રશ્નો સાયક્રિયાટિસ્ટ પૂછે છે એ પ્રશ્નો સ્ત્રીઓ એમને પૂછી શકે છે ફેસબુક પર રેસીપીની આપલે કરી શકે છે ડ્રાઇવિંગ કરતી વખતે આખો રસ્તો બાધા રાખે એવી રીતે ટ્રાફિકને બાગો કરી શકે છે સ્ત્રીઓ એમનો જીવ શાકવાળા જોડે ભાવતાલ કરાવવામાં હોય એ સ્વાભાવિક છે પણ એને રસ્તો પેલો મસાલો એમને એમ લઈને આવે ને એમાં જ પડે સ્ત્રીઓ એક જ સિરિયલ બે વાર જોઈ શકે છે પહેલી વાર એ લોકોએ બાજી કેવી રીતે ગોઠવી એના માટે બીજી વાર આપણે એમાં શું ઉમેરો કરી શકીએ એમ છીએ એના માટે સ્ત્રી સંબંધને સાચવે છે અને સમય સ્ત્રીને છાવરે છે એ મૂંગા મોઢે અંદરથી બબડાટ કરીને જીવનની ગાડીને સડસડાટ દોડાવે છે પતિના ટિફિનમાં ખબર ન પડે એમ સફળતાને મૂકી આપે છે સ્ત્રી છોકરાઓના લંચ બોક્સમાં સપનાઓને મૂકી આપે છે સ્ત્રી પૂજા કરતી વખતે બીજાનું માંગવામાં ને માંગવામાં 쿠કરની સીટી બે વખત વધારે વાગી જાય છે અને અડધી પૂજાને શાક સમારતા સમારતા આટોપવી પડતી હોય છે સ્ત્રીએ સ્ત્રીનો અજંપો દેખાઈ આવે છે કારણ કે એક જ હૃદયથી ઘર આખાના મનને એક રાખવાનો પ્રયત્ન કરતી હોય છે કે આપણે ત્યાં આપણી કવિતામાં દીકરી વિદાયની કન્યા વિદાયની બહુ જ કવિતાઓ છે ખૂબ છે પણ પુરુષ પણ જમાઈ બનીને સાસરે જાય છે આટલો મોટો સબ્જેક્ટ ચુકાઈ ગયો છે કવિતામાં બધી જ ભાષાઓમાં જમાઈ સાસરે જાય એ વાતને એક જ વાક્યમાં વર્ણન કરવું હોય તો એટલું કહી શકાય કે સંવેદનશીલ માણસ સહનશીલ વિસ્તારમાંથી પસાર થતો હોય ગુજરાતી સંગીતને સામા પ્રવાહે પ્રેમ કરનારા સંગીત સિવાય કશું જ ન બોલનારા ઉચ્ચ કોટીના સ્વરકાર અદના તારણહાર અને નવા અવાજોને પ્રેમ કરનાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ સાંપડે છે હિન્દી ફિલ્મો એનું ઋણ સ્વીકારે છે ગુજરાતી કવિતા એને ઋણાનુબંધ માને છે કશું જ ન હોય અને સપનું જોતા માણસ પાસે જીવતર મીટ માંડીને બેઠું હોય ત્યારે પ્રત્યેક ડૂમો આંખોમાં આંસુ નથી લાવતો પ્રત્યેક આંસુ ચોમાસાની હોડમાં ઉતરતું હોય છે કવિ હરીન્દ્ર દવે અને દિલીપ ધોળકિયાની જુગલબંધીએ અનેરો ઇતિહાસ સર્જ્યો સ્વરકાર અને કવિની જોડી પણ બહુ અનેરી રહી છે આ પહેલી વાર કેટલા વર્ષે એવો કાર્યક્રમ થાય છે જેમાં કેટલાક ઉત્તમ સ્વરાંકનો બહુ જુદી રીતે તમારી સમક્ષ મૂકી આપી શક્યા છીએ એવું લાગે છે કે ગુજરાતી સંગીત બ્રોડવે ઉપર ભજવાતું હોય અને આપણે એને આનંદિત થતા હોઈએ સુરેશભાઈએ એક પ્રસંગ બહુ સુપેરે કહેલો તમારી સાથે શેર કરું છું વેણીભાઈને ઉમાશંકર બંદો બાદામી કહેતા ગુલાબી બંડી પહેરતા હતા અને એ વેણીભાઈ પુરોહિત જે પાન ખૂબ ખાય અને એમ કહેતા જાય કે આ પાન મને બે વસ્તુ શીખવાડે છે એક તો એ કે પાન ખાઉં છું એટલી વાર ચૂપ રહી શકું છું અને બીજું એ કે જિંદગીમાં કેટલીક વાતો થૂંકી દેવા જેવી છે એ આ પાન શીખવાડે છે એટલું બીજું કોઈ શીખવાડી શકતું નથી તારી આંખનો અફીણી પછી ડોળા દેખાવાની શરૂઆત થાય તારા બોલનો બંધાણી ગમતી વ્યક્તિનો અવાજ સાંભળવો ગમે પછી ઘાંટા પડવાની શરૂઆત થાય અને એક અવસ્થા એવી આવે કે વાસણ ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે અને પછી પ્રેમ એવો સદ્ધર એવો અદ્ધર થઈ જાય કે પૂનમ ભરવી પડે ત્યાં સુધી પહોંચી જાય અને ખબર ના પડે એવી પરિસ્થિતિ આજના ઘણા પૂછે છે મને કે સાચો પ્રેમ કઈ ઉંમરે થાય એમને એ પણ ખબર નથી હોતી કે પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય કૃષ્ણ અને રાધાનો સંબંધ કેવો સંબંધ અદ્વૈતનો સંબંધ અદ્વૈતનો સંબંધ એટલે એક આકાશ થાય અને એ જ આકાશમાં એક સૂરજ હોય એક ચાંદો હોય અને બંને એક સાથે ઉગ્યા હોય એને અદ્વૈતનો સંબંધ કહેવાય આ સંબંધ દરેક પ્રેમીઓમાં પ્રગટતો હોય છે હવા અને શ્વાસ જેવો સંબંધ પ્રત્યેક હવા શ્વાસ બની શકે છે પ્રત્યેક શ્વાસ હવા બની શકે છે પણ ક્યાંથી સરહદ શરૂ થાય છે અને ક્યાંથી અનહદ શરૂ થાય છે એની ખબર નથી પડતી હોતી શ્રદ્ધા છે ને એ બહુ વચનમાં હોય જે તમે લોકો અમારી ઉપર મૂકો છો વિશ્વાસ એક વચનમાં હોય જે હું તમારી ઉપર મૂકું છું શ્રદ્ધા એક્સપાયર થાય ને ત્યારે અંધશ્રદ્ધા બને છે વિશ્વાસ અપગ્રેડ થાય ને ત્યારે આત્મવિશ્વાસ બનતો હોય છે મિત્રો જે લોકોએ આ સંગીતને હૃદયસ્થ કર્યું છે એવા મિત્રોનો નામોલ્લેખ કરું છું હું આશા રાખું કે એ બધા મિત્રોને આપણે બહુ દિલથી વધાવીએ કિશોરભાઈ ચંદનજી પૂરનજી અભિજીત આ બધા વાદ્યકારો અભિજીત રિઝવાન એલેક્ઝાન્ડરજી મોહનજી સંજયજી અનુપજી ગિરીશજી પ્રતાપજી હિતેશજી શ્યામભાઈ પ્રદીપજી સંજયજી મનીષજી મિલિંદભાઈ રાજ રાણીંગા અને આખા એ કાર્યક્રમનું જેમણે સંગીત સંકલન કર્યું તમે થ્રી ઇડિયટ્સથી લઈને ઘણી બધી ફિલ્મો જોઈ છે એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં જેનો હૃદયસ્પર્શી સંગીતનો સ્વર સાંપડ્યો છે એવા અતુલ રાણીંગાએ આખા એ કાર્યક્રમનું સંગીત સંકલન કર્યું કલાકારો સોનલ વીના સચિતા શોભા ફોરમ રાહુલ નિતિન વિહુ વિગર આ સૌના આભારી છીએ મિત્રો નાનામાં નાના માણસથી લઈને એ તમામ કલાકારો તમામ વ્યક્તિઓ મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચી શક્યા મૌલિક કોટક અત્રે બિરાજમાન છે ચિત્રલેખાવતી એમનો અમે આભાર માનીએ છીએ એ તમામ મીડિયાના મિત્રો વિડીયોગ્રાફર ફોટોગ્રાફર અંદર બેસીને અંધારામાં રહીને બહુ જ સુપેરે આ બધું વિડીયોનું સંકલન કરી રહ્યા છે એવા દીપક બાવાસ્કરથી લઈને એ તમામ લોકો માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ કે આ ત્રણ દિવસ સવાર સાંજ જોયા વગર એમણે આપણને ગુજરાતી જલસો કરાવ્યો છે અને આજે આયોજક હોવા છતાં એ પોતે લાઇટ પર બેઠા છે અને અમને અજવાળી રહ્યા છે એવા અજીતભાઈ અને ગાયક હોવા છતાં આયોજકની ભૂમિકામાં આપણને સાંપડ્યો છે એવો પાર્થિવ ગોહિલ એના માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ ખાસ બે નમ્ર વિનંતી કરવાની આજે જ્ઞાતિઓનું જમણ હતું પટેલ બ્રાહ્મણ કપોળ લોહાણા ભાટિયા અને રાજપૂત એ જમણ જે ત્રણ દિવસથી પીરસે છે આપણને હરીશભાઈ હું વિનંતી કરું એકવાર હરીશભાઈ ઊભા થાવ આપણે એમને ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ જમો એની સાથે જામો એના માટે બહાર સંતોકબામાં ખાસ પુસ્તક પર્વ યોજ્યું છે પુસ્તકના પ્રકાશનનું યોજ્યું છે આ જલસામાં તમને એક ક્ષણ પણ જો ગમી હોય તો એક ક્ષણને વધાવવા માટે તમારા હાથમાં એક પુસ્તક હશે તો એનો આનંદ મા સરસ્વતીના દેવ હૈયે પણ રહેશે ઇમેજ પબ્લિકેશન્સ નવ ભારતે ખાસ આ પ્રકાશનના કેટલાક સરસ મજાની ઓડિયો સીડી ડીવીડીઝ આ બધું બહાર અવેલેબલ છે આ કાર્યક્રમ પત્યા પછી એને માણવા જજો એવી અમારી અંગત ઈચ્છા છે લાગણી છે તમે બધાએ બહુ જ સુપેરે આ વાત કરી છે ત્યારે ગુજરાતી સંગીત સાથે જે એક પણ એવી વ્યક્તિ નહીં હોય જેને અવિનાશ વ્યાસનું નામ ખબર ન હોય અમથોક પણ પ્રેમમાં પડ્યો હશે એણે પણ અવિનાશ વ્યાસનું ગીત તો ગણગણ્યું જ હશે અવિનાશભાઈના ગીતો છે પણ એવા આપણને વધારે ગુજરાતી બનાવે ગુજરાતી હોય અને પ્રેમમાં પડતા શીખવાડે એક ઉંમર એવી હોય છે જેમાં ગમતી વ્યક્તિનો ફોટો આપણે આપણા પાકીટમાં રાખતા હોઈએ છીએ કેટલાકને તો પાકીટમાં જેટલા ખાના એટલા ફોટા એવી સ્થિતિમાં જીવ્યા હશે જો કે જેમણે ફોટો જોઈને લગ્ન કર્યા છે એવા મિત્રોની વાત હું નથી કરતો એવા લોકો માટે એક જ સ્થિતિ હોય છે પહેલા પણ ફોટો જ ગમતો હોય છે પછી હું તમે સમજી ગયા એનો આનંદ છે લગ્ન પહેલા બંને જણા એકબીજાને ન જોવે તો અકળાઈ જાય પછીનું પણ તમે સમજી ગયા એનો અમને સૌને આનંદ છે